લીલીમોરા નજીકના ધોલાઈ બંદરના આસપાસના વિસ્તારોમાંથી રેતી ખનન કરી સીધી હાઈવા જેવી મોટી ટ્રકોમાં સીધી મહારાષ્ટ્રમાં લઈ જવાના કારણે સ્થાનિક રેતીના ધંધા સાથે સંકળાયેલા શ્રમજીવીની રોજી રોટી છીનવાઈ ગઈ છે. મોટી હાઈવા ટ્રકોને માઇનિંગ ડેપો પરથી સીધી વહન કરી જતા હોવાના કારણે અહીંના ટ્રકવાળા તેમજ રેતી કાઢવાવાળાની રોજી રોટી છીનવાઈ જવા પામી છે, જેના કારણે સ્થાનિક બેરોજગાર બનેલા લોકોએ જિલ્લા પંચાયતના પ્રમુખ, ધારાસભ્ય અને કલેક્ટરને આવેદનપત્ર આપી હાઈવા જેવી મોટી ટ્રકો ડાયરેક્ટ મહારાષ્ટ્ર જતી અટકાવવાની માંગણી કરી છે. હું ભૂપેન્દ્રભાઈ પટેલ, કાલ હું કોસરી ગામમાં સરપંચ છું અને આ ટ્રક એસોસિએશનનો સભાસદ પણ છું. અમારી થોડે હાલ બે દિવસ પહેલાં જ અમે આવેદનપત્ર આપ્યા છે. એમાં અમારી માંગ એ છે કે અમે વર્ષોથી આ છ ટાયરવાળી નાની ગાડીનો ધંધો કરતા આવેલા રેટી કાટિંગનો, અને અમારું ધંધો એ હતો કે અમે કોસરી અને ઢોલાઈ બંદરથી લીટી ભરીને ડુંગરી હાઈવે પર નાખતા હતા. પરંતુ હાલ છેલ્લા થોડેક વર્ષથી મુંબઈથી 12 ટાયર, 16 ટાયર, 22 ટાયરની મોટી ગાડીઓ આવી ગઈ છે અને બધી ગાડીઓ સીધી બંદર પરથી ભરી જાય છે. એના કારણે અમને આ કાટિંગનું કામ મળતું નથી અને એના કારણે અમારા એસોસિએશનની લગભગ 300 જેટલી ગાડીઓ બધી થંભી ગઈ છે અને કોઈ પાસે કોઈ કામકાજ રહ્યું નથી. અને 300 ગાડી સાથે લગભગ 700 જેટલા પરિવાર જોડાયેલા છે. રેતી કાઢવાવાળા મજૂર, ટ્રક ડ્રાઈવર, કંડક્ટર એમ કરીને લગભગ 700 જેટલા પરિવારો જોડાયેલા છે. હાલ કોરોના મહામારી ચાલી રહી છે, એમાં છેલ્લા 2 વર્ષથી એમ પણ કંઈ કામ છે નહીં. એવા સંજોગોમાં બધાનો રોજીરોટી ચાલે એમ છે નહીં. આથી અમે કલેક્ટરને, વલસાડ કલેક્ટરને, નવસારી કલેક્ટરને આવેદન આપ્યું છે. એમાં આવેદનમાં અમારું એ માંગ એ છે કે જે હાઈવાઓ ધોલાઈ બંદર, કોસી બંદરથી ભરાય છે, એ હાઈવાઓ તમે ડુંગરી બંદર પરથી, ડુંગરીથી ભરો પ્લાન પરથી, તમને એ 15 કિલોમીટરનું કાર્ટિંગ મળી જાય અને અમારી આ બધી ગાડીઓ ચાલુ થઈ જાય. બાકી અમારું આંદોલન કોઈ બંધ કરવાનું કે કોઈનું કામકાજ અટકાવવાનું નથી. ક્યાં સુધી આ ચાલતું રહેશે? અમારે મતલબ જ્યાં સુધી અમને કાર્ટિંગ નહીં મળે, કામ નહીં મળે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે. એમાં કોઈ ઉગ્ર નહીં થઈશું, પણ ચક્કાજામ કરીશું અમે. અમને નહીં કંઈ પણ અમને નહીં રિઝલ્ટ નહીં મળે ને ત્યાં અમે ચક્કાજામ પણ કરીશું શાંતિ માર્ગે.